નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ભાવનાશીલ સમાજ સેવકોને આમંત્રણ. આજકાલ ભાવના સંવેદનાના ક્ષેત્રમાં દુકાળ પડ્યો છે. એવું લાગે છે કે અંતર માથે વહેતી લાગણીઓની શરવાણી સુકાઈ ગઈ છે. ક્યાંક શ્રદ્ધા, પ્રજ્ઞા કે નિષ્ઠા દેખાતી નથી. ચો તરફ ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ ચરિત્રનું જ સર્વસ્વ છે. અહંકારને પોષવા માટે નીચતાને એક જ રસ્તો શોધે છે, ધ્વંસ. આવા લોકો શાળા કાર્યમાં અડચણો ઊભી કરે છે અને એમાં જ આનંદ માણે છે. ભસ્મા સુર માળી જ કાલે નમી મંથળા સુપંખા તિજટ્ટા ચુરસા વગેરે જુદા જુદા રૂપે આજે સૌની અંદર મોજૂદ છે. ભલે આપણે આ અસુરના નામોને ધિક્કારીએ, પણ આ પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. લોક પ્રવાહની નદીઓમાં આજે જે કચરો તથા ગંદકી વહી રહ્યા છે તેની આ ટૂંકી ચર્ચા છે. આવા વાતાવરણમાં દરેક સંગઠન પછી ભલે ગમે તેટલા ઉચ્ચ આદર્શોને હોળેલું હોય, છતાં તે આ ઉદય અને વિષાણુઓથી મુક્ત નથી. એવું નથી કે સમાજમાં બધા લોકો દુષ્ટ છે, ભ્રષ્ટ છે. કેટલાક એવા પણ હોય છે કે કોઈ શાળા સંગઠનમાં જોડાઈને લોક સેવાનું પુણ્ય મેળવવા ઈચ્છે છે. કેટલાક તો વળી એકલે પડે સેવા કરતા હોય છે, પણ બહુમતી આગળ એનું કાંઈ ઉપજતું નથી, પરિણામે સફળ થતા નથી. સંગઠનનો મહિમા કે મહત્તા સ્વીકારવામાં કોઈને વાંધો ન હોય, કારણ કે દેખીતું પ્રમાણ નજર સામે હોવાથી એની ઉપયોગિતા સમજમાં આવી જાય છે. સંઘ શક્તિ કલી યુગે નો બીજ મંત્ર સૌને યાદ છે. અજાણ હાથ ભેગા થતા દુર્ગાવરણ થયું હતું. સમુદ્ર પર પુલ બંધાયો હતો, ગોર્ધન પર્વત ઉંચકાયો હતો. ઇતિહાસમાં સંઘ શક્તિનો મહિમા ગાતા અનેક ઉદાહરણો છે. રેસા ભેગા કરીને દોરડું વણવાથી અને સળીઓ ભેગી કરીને સાવણી બનાવવાની વાત સૌ કોઈ જાણે છે. મોટા કામ હંમેશા સંયુક્ત પ્રયાસથી જ પૂરા થાય છે. એકલા હાથે તો ક્રાંતિકારી શહીદો પણ લડ્યા હતા. એમના અને ગાંધીજીના સત્યાગ્રહીઓનો હેતુ તો એક જ હતો, પરંતુ સંયુક્ત પ્રયત્નોની વાત બહુ મોટી છે. ભગવાન બુદ્ધના ધર્મચક્ર પ્રવર્તનમાં પણ સંઘ શક્તિનો મહિમા હતો. આ કારણે જ સમાજ સેવા કરવાની જેની ઈચ્છા હોય તેઓ કોઈ યોગ્ય સંગઠનમાં જોડાય છે. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ વગેરે સંગઠનો સાથે સંકળાઈને વ્યક્તિ સમાજ સેવાનું ધ્યેય સાધે છે. આ તો નિસળંગ બુદ્ધિનું વિવેચન થયું, પણ આજે આવી સ્થિતિ નથી. આજે તો અહંકારના અજગરે સંગઠનને ચો તરફ બબરડો લીધો છે. આવા વાતાવરણમાં અંતરની ઉમદા લાગણી સંવેદનાઓ વ્યવહારમાં સાકાર કરવાની ઈચ્છા રાખનારાઓ સમાજ સેવક જ્યારે હલકટ લોકોના સમૂહમાં જાય છે ત્યારે તેઓ ગૂંગણામણ અનુભવે છે. એમનાથી કોઈ સેવાનું કામ નથી થતું કે અંતરમાં અવાજને દબાવી શકાતો પણ નથી. નીચ લોકોની ચંડાળ ચોકડી જ્યારે સંગઠન પર કબજો જમાવે છે ત્યારે સૂઝ નથી પડતી કે શું કરવું. કુસંસ્કારનું વર્ણન વિચિત્ર હોય છે. આવા લોકો કશું કરતા નથી કે કોઈને સારા કામ કરવા દેતા નથી, આગળ વધતા નથી કે બીજાને આગળ આવવા દેતા નથી. એમના વિચારો તથા પ્રયત્નો કોઈ પણ ભોગે પોતાની શ્રેષ્ઠતાઓ સાબિત કરવાના હોય છે. જ્યારે સમાજમાં ચોતરફ આવા અસામાજિક તત્વોએ અડો જમાવ્યો હોય તો સંગઠનો દૂધે ધોયેલા સેવકો ક્યાંથી આવે. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મહત્વ લોકસભાની ચૂંટણીઓની સરખામણીમાં ઓછું હોય છે, પરંતુ એમાં પણ મારામારી, દુશ્મની, પાર્ટીઓની વાડાબંધી જોતા મનમાં સવાલ ઉભો થાય છે કે આવી હલકટતા વચ્ચે પ્રજાતંત્રના પાયા કેવી રીતે સલામત રહેશે.
સંગઠનની વાત એક બાજુ પણ રાખીએ તો પણ અંદાજ સંવેદનાને વ્યવહારમાં ઉતારવા જતા બીજા એક લક્ષ્મણ રેખા ખેંચાઈ જાય છે. આ રેખા કહેવાતા સ્વજનો અને સંબંધીઓના દોરે છે. એમના મનમાં ડર સતાવે છે કે વ્યક્તિ કે સેવા કાર્ય કરનાર વ્યક્તિ જ તે દિવસ બાવો બની જશે. આ ડરને કારણે ડગલે ને પગલે વિરોધ કરે છે. આ કારણે તેના દિલમાં સેવા કરવાની ભાવના છે, તેની હિંમત તૂટી જાય છે. મન તથા કુટુંબીઓ ઉપરાંત કહેવાતા મિત્રો પણ સમાજ સેવાના ક્ષેત્રમાં ઉતરતા રોકે છે અને સારું કમાવા ખાવાની સલાહ આપે છે. જો કોઈ અભિમન્યુ આ ચક્રવ્યૂહ તોડીને કદાચ બહાર નીકળે તો એને સંગઠન રૂપી નવા ઘરમાં પ્રવેશ કરવો પડે છે. એમાં મોટે ભાગે મૂળભૂત ઉદ્દેશની ખબર ન હોય તેવા લોકોની સંખ્યા વધારે હોય છે. આવા વાતાવરણ અને સેવકોની વચ્ચે રહીને પણ જેઓ પોતાનો ઉદ્દેશ પૂરો કરવામાં સફળ થાય છે તેઓ જ સ્તુતિ અને પ્રશંસાને લાયક બને છે. સંગઠનમાં નવા નવા જોડનાર સદસ્યોના દિલને ત્યારે આઘાત લાગે છે કે જ્યારે સંગઠન પર પકડ જમાવીને બેઠેલી ચંડાળ છોકરી પોતાની રુચિ અને ઈચ્છા મુજબ કાર્ય કરવાની ફરજ પાડે છે. પછી મનમાં દુઃખ થાય છે કે જે સંગઠનને દેવ પરિવાર માનીને એના સદસ્ય બનવા, પ્રકાશ મેળવવા, સમાજ સેવાનું પુણ્ય મેળવવાની વાત વિચારી હતી ત્યાં પણ ઘર કુટુંબ જેવી જ જળ ઝંઝાળ છે. સંગઠનમાં ચાલતા મતભેદો તથા આંતરિક ખેંચાણ જોઈને સજ્જન સેવકોને ભારે આઘાત લાગે છે. કાચા પોચા દિલની વ્યક્તિને એવું લાગે છે કે પોતે ઘરે રહેવું સારું, ખાલી ઝંઝટમાં શા માટે પડવું. જો આ દુષ્ટતા નીચતાની સામે વિદ્રોહનો ઝંડો ઊંચો કરવામાં આવે તો જ એનો નાશ થાય. ઇતિહાસમાં જેટલા પણ મહાપુરુષો થઈ ગયા તે બધા આ નીતિ અપનાવી પડી છે. મિત્રો સંબંધીઓની સલાહને અવગણીને તેઓ પોતાની વિવેક બુદ્ધિના કયા મુજબ ચાલે છે તેઓ જ સેવાના પથ પર આગળ વધી શકે છે. સાહસિક લોકોએ હંમેશા અંતરની પ્રેરણાથી જ સાહસવાદી નિર્ણય લીધો છે. આવા મનસ્વી લોકો પોતાના અંતર અને ભગવાનની ઈચ્છા સિવાય કોઈના સલાહ સૂચન માંગતા કે સ્વીકારતા નથી. સમાજનો પ્રવાહ તથા રીત રિવાજો ચાલ્યા કરવાના છે, એમને બદલવાનું કામ પુરુષાર્થી જ કરી બતાવે છે. મૂઢ લોકો તો વહેણની દિશામાં હાથીઓના ટોળાની જેમ તરતા જાય છે, એમને સમાજના હિત સાથે કોઈ મતલબ નથી હોતો. પોતાના સ્વાર્થ સાધવા સિવાય બીજું કશું સૂજતું નથી. સાચા નવરત્ન તો એ છે કે જે કર્તવ્ય અને મોહની લડાઈમાં કર્તવ્યનો પથ લે છે અને કુરિવાજો સામે લડીને સમાજ સામે એક દાખલો બેસાડે છે. આજના સમયમાં એવા મનસ્વી લોકોની સમાજને તાતી જરૂર છે કે અગાઉ કહેવામાં આવ્યું છે કે આજે આસ્થા લાગ ભાવ લાગણીઓનો દુકાળ પડ્યો છે. આવી પ્રતિભાવોનો સંગઠનના દૂષણોને લીધે આગળ નથી આવતી. જો તેઓ વ્યક્તિગત સ્તર પર સદપ્રવૃત્તિઓ ચલાવે તો અમાસની અંધારી રાતને દીપમાળા ઉજવાડે છે, એવી જ રીતે સમાજને પણ પ્રકાશિત કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાના ભાવ બંધન ઢીલા કરે છે અને પોતાના ચિંતનમાં થોડી ઉદારતા તથા પરમાર્થ બુદ્ધિને જગ્યાએ આપે તો સમાજની પ્રગતિનો માર્ગ મોકળો થાય. આ પરમાત્મા એનો સ્વાર્થ પણ સમાયેલો જ છે. જે પોતાની મુશ્કેલીઓનો ઉકેલ પોતે શોધે તથા બીજાને પણ મુશ્કેલીઓમાંથી ઉગાડે તેને વરિષ્ઠ કહેવામાં આવે છે, એમનો મહિમા ગવાય છે. નદીના તોફાની પ્રવાહને લલકારનાર નાવિક ન હોય તો મુશ્કેલીનો પણ લોકો નદી કિનારે અસહાય અપંગની જેમ રડતા રહેશે. પુરુષાર્થ એ નાવિકનો છે જેની માંસપેશીઓ હલેસાને બંને હાથ પકડે છે અને હોડીમાં બેઠેલા લોકોને સામે પાર ઉતારવાનું વિશ્વાસભર્યું અભયદાન આપે છે. સામે કિનારે જવા માટે ઉભેલા વ્યાકુળ લોકોની તુલનામાં એક નાવિક વરિષ્ઠ છે. ભગવાન કોઈની ધન દોલત ભલે ન આપે પણ જો સાચી કૃપા વર્ષાવે તો એને નાવિક જેવું બળ અવશ્ય આપે.
જેમણે આદર્શો સાથે પોતાનો સંબંધો બાંધ્યો હોય તેઓ ભાગ્યશાળી છે, તેઓ જ મહાનતાને વળ્યા છે. તેમણે એવા કામ કર્યા છે જેનું અનુકરણ કરીને અસંખ્ય લોકો સફળ જીવન જીવવાનો ઉર્જા ભર્યો પ્રકાશ મળ્યો છે. આજે મૂર્ખતા અને બુદ્ધિમત્તા બંનેમાંથી એકની પસંદગી કરવાની છે. ભગીરથ અને અર્જુનની બુદ્ધિમત્તાનો પરિચય આપીને પોતાની સાહસિકતા બતાવી હતી. દેવતાઓ, કુપાત્રો અને મૂર્ખ લોકો પર ક્યાં કૃપા વર્ષાવે છે? પાત્રતાનું ઊંડાણ હોય તો જ વરસાદ પાણી વિશાળ સરોવરના રૂપમાં હિંડોળા લે છે. આ યુગ સંધિના પ્રવાહ પર્વ પર મહાકાળને મનસ્વી પ્રતિભાઓની તાતી જરૂર પડી છે. દૈવી કાર્યો મહામાનવોના માધ્યમથી જ પૂર્ણ થાય છે. અદ્રશ્ય શક્તિઓ તો એમને પ્રેરણા આપે છે. વ્યક્તિ ચાહે તો એને અપનાવે કાં તો એનો અસ્વીકાર કરે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે દુષ્ટ કૌરવ તો પહેલેથી જ મરી ગયા છે, મેં એમનું તેજ હરી લીધું છે, તારે તો ધર્મ યુદ્ધમાં ભાગ લઈને યશ મેળવવાનો છે. હકીકતમાં આ યુગની વિકૃતિઓ દૂર થવાની છે. નવ સર્જનનો એવો મહાયજ્ઞ થશે જેનાથી આવનારી અનેક સદીઓ સુધી સુખ શાંતિ અને પ્રકૃતિનું વાતાવરણ જળવાઈ રહેશે. એકતા અને સમતાને માન્યતા મળશે. ધ્વંસનું સ્થાન સર્જન લેશે. ચેતન અને ભૌતિક શક્તિઓનું સદ કાર્યોમાં વપરાશે. આ ઉજ્જવળ ભવિષ્યને સતયુગના પુનરાગમનનું નામ આપવામાં આવ્યું છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.